મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ પ્રકારનું મહાદેવનું 3D ટેટસ આજે બનાવતા હું તમને શીખવાડીશ. તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. અને મિત્રો મારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, અહીં હું તમને તમામ મટીરિયલ અપલોડ કરતો રહું છું. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં અલાઇટ મોશન એપ્લિકેશન ચાલુ કરી લો. અલાઇટ મોશન એપ્લિકેશન ચાલુ થઈ જાય એટલે મિત્રો નીચે પ્લસનું આઇકન આપેલું છે એની પર ક્લિક કરી દો. એની પર ક્લિક કરી મિત્રો અહીં પેન્સિલનું આઇકન હશે એની પર ટચ કરી દો. એની પર ટચ કરશો એટલે મિત્રો રેઝ્યુલેશન પહેલાંમાં 1080 તમારે કરી દેવાનું અને મિત્રો બીજામાં 2340 કરી દેવાનું. એટલું કરી મિત્રો તમારા ક્રિએટ પ્રોજેક્ટ લખ્યું છે એની પર ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ થઈ જશે. સૌથી પહેલાં સોંગ એડ કરવા માટે પ્લસના આઇકન ઉપર ટચ કરી દો. એની પર ટચ કરી મિત્રો અહીં ઓડિયો લખ્યું હશે એની પર તમારે ટચ કરી દેવાનું. એની પર ટચ કરી મિત્રો અહીં તમારા સોંગ આવી જશે. અને મિત્રો અહીંયાથી તમારા સોંગ ના ખુલે તો મિત્રો અહીં વ્યૂઝ ઓલ કરશો એટલે મિત્રો બધા સોંગ લાઇન પ્રમાણે તમારા આ રીતે આવી જશે. તો મિત્રો તમારે જે પણ સોંગ રાખવું હોય, ધારો કે તમારે મહાદેવનું સોંગ રાખવું છે, તો મિત્રો તમારે અહીંથી સોંગ ગોતી દેવાનું. સોંગ ગોતી સોંગની પાછળ પ્લસના આઇકન ઉપર ટચ કરી દેવાનું એટલે મિત્રો અહીંયા સોંગ એડ થઈ જાય. પછી મિત્રો અહીં ખાલી જગ્યા પર તમારે ટચ કરી દેવાનો. એટલું કરી હવે મિત્રો તમારે મહાદેવનો ફોટો રાખવો હોય તો મહાદેવનો અને રાધાકૃષ્ણનો રાખવો તો રાધાકૃષ્ણનો ફોટો લઈ લેવાનો. તો મિત્રો અહીં પ્લસના આઇકન ઉપર ટચ કરી મિત્રો અહીં ઇમેજ એન્ડ વિડીયો લખ્યું છે એની પર તમારે ટચ કરી દેવાનો. એની પર ટચ કરશો એટલે મિત્રો તમે ડાઉનલોડ ફોટા કર્યા હશે તો મિત્રો તમને અહીં ઉપર જ તમને દેખાશે. તો મિત્રો અહીં દેખાય છે મને મહાદેવનો ફોટો, તો હું એની પર ટચ કરી એ ફોટો લઈ લઉં છું. એટલું કરી મિત્રો ઉપર 3 ટપકા મને દેખાય છે એની પર હું ક્લિક કરી આ ફોટાને હું ફૂલ સ્ક્રીન કરી લઈશ. એટલે મિત્રો અહીંથી ફૂલ સ્ક્રીન કરી દેવાનો. તમારે ફૂલ સ્ક્રીન થઈ જાય એટલે મિત્રો ખાલી જગ્યા પર તમારે ટચ કરી દેવાનું. એટલું કરી મિત્રો ફોટો આટલા સુધી આવે છે તો મિત્રો એન્ડ સુધી લઈ લેવાનો, મ્યુઝિકના એન્ડ સુધી. એન્ડમાં જઈ મિત્રો તમારે ફોટા પર ક્લિક કરી દેવાનું. ફોટા પર ક્લિક કરી મિત્રો આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો ફોટો એન્ડ સુધી તમારો આવી જશે. એટલું થઈ જાય એટલે મિત્રો તમારે આ રીતે પહેલે આવી જવાનું. મિત્રો પહેલે આવી તમારે શું કરવાનું, ફોટા પર ક્લિક કરી દેવાનું. એટલું કરી મિત્રો મૂવ એન્ડ ટ્રાન્સફર લખ્યું છે એની પર ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરી મિત્રો અહીં સાઇઝનું ઓપ્શન હશે તો સૌથી પહેલાં સાઇઝ ઉપર ક્લિક કરી થોડી સાઇઝ વધારી લેવાની. જો તો મિત્રો આટલી વધારી મિત્રો ફરીથી આ ઓપ્શન ઉપર પહેલા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી દો. એટલું કરી મિત્રો તમારે શું કરવાનું, સૌથી પહેલાં આ ફોટાને એક સાઇઝ આ રીતે લઈ લેવાનો. જોઈ લો મિત્રો આ રીતે આટલો લઈ લેવાનો એક સાઇઝ. એટલો લઈ મિત્રો તમારે શું કરવાનું, સૌથી પહેલાં અહીં એક પ્લસનું આઇકન તમારે આ રીતે આપી દેવાનું. જોઈ લો મિત્રો પ્લસનું આઇકન આપી મિત્રો તમારે શું કરવાનું, આ 27 સેકન્ડનું સોંગ છે તો મિત્રો આનું વચ્ચે થશે 14 સેકન્ડ. તો 14 સેકન્ડ સુધી મિત્રો હું આગળ આવી જઈશ આ રીતે. તમારે પણ તમારું જેટલા પણ સેકન્ડનું સ્ટેટસ હોય એ પ્રમાણે વચ્ચે જતું રહેવાનું. તો જોઈ લો મિત્રો હું આ 14 સેકન્ડ આગળ આવી ગયો. એટલા આવીને મિત્રો શું કરીશ, હું અહીં એક પ્લસનું આઇકન છે સાઇડમાં એને દબાવી મિત્રો અહીં માર્ક કરી દઈશ. માર્ક કરી મિત્રો હવે હું શું કરીશ, ફરીથી અહીં પ્લસનું આઇકન એક દબાવી દઈશ. પ્લસનું આઇકન દબાવી મિત્રો ફોટાના આ રીતે એક સાઇઝ ખેંચી લઈશ. જોઈ લો મિત્રો આ રીતે કમ્પ્લીટ એક સાઇઝ ફોટાનો હું ખેંચી લઈશ. જ્યાં સુધી કાળી પટ્ટી ના દેખાય ફોટાની પાછળ મિત્રો ત્યાં સુધી તમારે ખેંચી રહેવાનો. એટલું કરી મિત્રો તમારે શું કરવાનું, ઠેઠ ફોટાના એન્ડ સુધી જતું રહેવાનું. જોઈ લો મિત્રો એન્ડમાં જઈ મિત્રો ફરીથી એક પ્લસનું આઇકન આપી મિત્રો ફોટાને હવે આ સાઇઝ તમારા હતો એને અહીંયા લઈ લેવાનો. જોઈ લો મિત્રો આ રીતે લઈ લેવાનો, તમારી રીતે તમારે જેટલો પણ લેવો હોય એટલો મિત્રો લઈ લેવાનો. તો મિત્રો હું આટલો લઈ લઉં છું. એટલો લઈ લઈશ પછી મિત્રો હું ખાલી જગ્યા પર ક્લિક કરી મિત્રો જોઈ લઈશ. જોઈ લો આ આપણી મૂવિંગવાળી ઇફેક્ટ લાગી જાય. સૌથી પહેલાં મૂવિંગવાળી ઇફેક્ટ લાગી જાય એટલે મિત્રો પહેલે આવી જવાનું. પહેલે આવી મિત્રો તમારે શું કરવાનું, હવે અહીં એક PNG એડ કરવાનું રહેશે ઝાડવાળું. તો PNG એડ કરવા માટે અહીં પ્લસના આઇકન ઉપર ટચ કરી દો. એની પર ટચ કરી ઇમેજ એન્ડ વિડીયો લખ્યું છે એની પર ટચ કરી દો. એની પર ટચ કરશો એટલે મિત્રો તમે ડાઉનલોડ કર્યું હશે ને તો આટલા મચંગ તમને મિત્રો દેખાશે નીચે. તો PNG ઉપર ક્લિક કરી દેવાનું. આટલું ક્લિક કરી મિત્રો ઉપર 3 ટપકા દેખાશે એની પર ફરીથી ક્લિક કરી PNGને મિત્રો ફૂલ સ્ક્રીન તમારે કરી દેવાનું. જોઈ લો મિત્રો ફૂલ સ્ક્રીન PNG થઈ ગયું. હવે મિત્રો ખાલી જગ્યા પર ટચ કરી PNGને પણ ફોટાના એન્ડ સુધી તમારે લઈ લેવાનું, ખેંચી લેવાનું. એટલે જઈ PNG ઉપર ક્લિક કરી આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું એટલે મિત્રો PNG પણ ઝાડવાળું એન્ડ સુધી આવી જશે. જોઈ લો મિત્રો આવી ગયું PNG ઝાડવાળું એન્ડ સુધી. તો મિત્રો આ આપણું જે PNG છે એનો કલર અને આપણા ફોટાનો કલર બેનો કલર સેમ કરવાનો છે. તો એવું કરવા માટે તમારે શું કરવાનું, PNG ઉપર ક્લિક કરી દેવાનું. અને મિત્રો આ ઇફેક્ટ લખ્યું છે એની પર ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરી મિત્રો એડ ઇફેક્ટ લખ્યું છે એની પર ટચ કરી દો. એની પર ટચ કરી મિત્રો કલર એન્ડ લાઇટ લખ્યું છે એની પર તમે ક્લિક કરી દો. એની પર ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમને યુઝ સ્લીપ નામની ઇફેક્ટ દેખાશે. જોઈ લો મિત્રો એની પર ટચ કરી દો આ રીતે. એની પર ટચ કરી મિત્રો એનું સ્ટાન્ડર્ડ સેટિંગ આ રીતે જોઈ લો મિત્રો નીચે એ તમે ખોલી લો આ રીતે સ્ટાન્ડર્ડ સેટિંગ. સ્ટાન્ડર્ડ સેટિંગ ખોલી મિત્રો તમારે શું કરવાનું, તમારે જે પ્રકારનો ફોટો હોય એ પ્રકારનો ફોટાને અહીં તમારે વધારી કલર વધારીને ચેક કરી લેવાનું. જોઈ લો મિત્રો તો આપણો ફોટો શિવનો છે તો મિત્રો હું કલર અહીંયા વધારીશ 270 જેવા કરી દઈશ એટલે મિત્રો મારું સેટ થઈ જશે.
તો મિત્રો તમારે તમારી રીતે સેટ કરી લેવાનો, જે પ્રકારનો ફોટો હોય એ પ્રકારનો તમારે અહીં કલર વધારીને સેટ કરી દેવાનો. તો જો મિત્રો અહીં આપણું 270 મેં કરી દીધું, એટલે મિત્રો અહીં કમ્પ્લીટ કલર આપણો સેટ થઈ ગયો ફોટાનો અને પીએનજીનો. તો મિત્રો એટલું કરી અહીં બેક થઈ જઈશ. તો જોઈ લો મિત્રો આપણો ફોટાનો અને પીએનજીનો કલર સેટ થઈ ગયો. એટલું થઈ જાય એટલે મિત્રો પહેલે આવી જવાનું. પહેલે આવી મિત્રો તમારે શું કરવાનું, પીએનજી ઉપર તમારે ક્લિક કરી દેવાનું. પીએનજી ઉપર ક્લિક કરી મિત્રો અહીં મૂવ એન્ડ ટ્રાન્સફર લખ્યું છે એની પર ટચ કરી દો. એની પર ટચ કરી મિત્રો પીએનજીને પહેલાં સૌથી પહેલાં એક સાઈઝ આ રીતે લઈ લો. તમે જોઈ લો મિત્રો કમ્પ્લીટ આ રીતે લઈ લો, તમને દેખાય એ રીતનું લઈ લો. આ રીતે એ રીતે લઈ મિત્રો તમારે શું કરવાનું, ફરીથી પહેલાં અહીં પ્લસનું આઇકન તમારે દબાવી દેવાનું. પ્લસનું આઇકન દબાવી મિત્રો આ તીરના ઓપ્શન પર તમારે દબાવવાનું, એટલે મિત્રો ઓટોમેટિક તમે જે માર્ક કર્યું હતું 14 સેકન્ડ પર ત્યાં તમે આવી જશો. તો મિત્રો શું કરવાનું, પીએનજીને સૌથી પહેલાં એક સાઈડ આ રીતે આ સાઈડ ખેંચી દેવાનું. જોયું તો મિત્રો આ સાઈડ તમારે પીએનજીને ખેંચવાનું, મૂવ કરવાનું. જો તો મિત્રો જ્યાં સુધી બીજું ઝાડનું ઝાડ ના આવી જાય ત્યાં સુધી તમારે મિત્રો ખેંચ કરવાનું. તો જોયું મિત્રો આ સાઈડનું ઝાડ ખાવા માંડે, જોયું મિત્રો આ ઝાડ દેખાવા માંડે ત્યાં સુધી લઈ દેવાનું. એટલું કરી મિત્રો તમારે શું કરવાનું, ફરીથી આ પીએનજીના છેક એન્ડમાં જતું રહેવાનું. એન્ડમાં જઈ મિત્રો ફરીથી પ્લસનું આઇકન આપી મિત્રો પીએનજીને હવે આ સાઈઝ લઈ લેવાનું. જોયું મિત્રો આ સાઈડ તમારે પીએનજીને ખેંચી લેવાનું આખું, જે પહેલું ઝાડ હતું આપણું એ ઝાડ આપણું દેખાય એટલા સુધી તમારે પીએનજીને ખેંચી દેવાનું. જોઈ લો મિત્રો કમ્પ્લીટ પીએનજીને ખેંચી લેવાનું. આ રીતે પીએનજીને ખેંચીને હવે મિત્રો તમારે શું કરવાનું, એક ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું. તો જોઈ લો મિત્રો આ આપણું સ્ટેટસ કેટલું સરસ કમ્પ્લીટ 3D તૈયાર થઈ ગયું, કેટલું કમ્પ્લીટ સરસ સ્ટેટસ લાગે છે. ને હવે મિત્રો તમારે શું કરવાનું, અહીંયા એક લાઇટિંગ એડ કરવાની રહેશે. તો મિત્રો લાઇટ એડ કરવા માટે તમારે શું કરવાનું, પ્લસના આઇકન ઉપર ટચ કરી દેવાનું. એની પર ટચ કરી મિત્રો આ શેપ લઈ લેવાની. તમારે શેપ લઈ મિત્રો એના આ રીતે ઉપર 3 ટપકા હશે, એની પર ક્લિક કરી મિત્રો તમારે એને ફિલ સ્ક્રીન કરી લેવાની. આ રીતે જોઈ લો મિત્રો ફૂલ સ્ક્રીન કરી મિત્રો તમારે શું કરવાનું, આ કલર એન્ડ ફિલ લખ્યું છે એની પર ક્લિક કરી એનો કલર કાળો કરી દેવાનો. આ રીતે કલર કાળો થઈ જાય એટલે મિત્રો અહીં ખાલી જગ્યા પર ક્લિક કરી મિત્રો આ શેપને પણ એન્ડ સુધી લઈ લેવાની. આ રીતે જોઈ લો મિત્રો એન્ડ સુધી લઈ શેપ ઉપર ક્લિક કરી આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું. જોઈ લો મિત્રો એટલે મિત્રો શેપ પણ એન્ડ સુધી આવી જશે. પછી મિત્રો તમારે શું કરવાનું, શેપ ઉપર ક્લિક કરી દેવાનું અને મિત્રો અહીં ઇફેક્ટ લખ્યું હશે એની પર ક્લિક કરી મિત્રો એડ ઇફેક્ટ તમારે કરી દેવાનું. એડ ઇફેક્ટ કરશો એટલે મિત્રો આ રીતે તમારી ઇફેક્ટોના નામ આવશે. તો મિત્રો અહીં પ્રોડ્યુસ લખ્યું હશે તમને એની પર ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરી મિત્રો આ રીતે નીચે જશો તો તમને આ એક સ્ટાર ફિલ્ડ નામની ઇફેક્ટ દેખાશે. જોઈ લો મિત્રો એની પર ક્લિક કરી દો. એની પર ક્લિક કરી મિત્રો એનું સ્ટાન્ડર્ડ સેટિંગ તમારે નહીં ખોલવાનું, અહીં નીચે ફાયર રાઇટ લખ્યું હશે. જોઈ લો મિત્રો એની પર તમારે ક્લિક કરી દેવાનું. આ રીતે એની પર ક્લિક કરી મિત્રો અહીંયા ઇફેક્ટમાં તમારે કંઈ મતવાનું નહીં, અહીંથી બેક થઈ જવાનું. જોઈ લો મિત્રો બેક થઈ હવે મિત્રો તમારે શું કરવાનું, ફરીથી શેપ ઉપર ક્લિક કરી મિત્રો અહીં બ્લેન્ડિંગ એન્ડ ઓપોસિટી લખ્યું એની પર ક્લિક કરી મિત્રો અહીં નીચે તમને લાઇટિંગ લખેલું દેખાતું હશે એની પર ક્લિક કરી મિત્રો બીજા નંબરનું તમારે આ લાઇટિંગ કરી લેવાનું. જોઈ લો મિત્રો આ રીતે લાઇટિંગ કરશો એટલે મિત્રો આ કમ્પ્લીટ. જોઈ લો મિત્રો આપણી લાઇટિંગ લાગી ગઈ. હવે મિત્રો લાસ્ટમાં તમે આમાં તમારી યુટ્યુબ ચેનલનો લોગો પણ લગાવી શકો છો અથવા તો ઇન્સ્ટાગ્રામનો પણ લગાવી શકો છો. તો મિત્રો હવે આ સ્ટેટસને તમારે સેવ કરી લેવાનું તમારી ગેલેરીમાં. તો ઉપર તીરનું નિશાન દેખાશે એની પર ક્લિક કરી મિત્રો સ્ટેટસ એક્સપોર્ટ કરી લેવાનું. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.